subscribe now and press the bell icon. Never miss an update. કલાત્મક જે લોકોનો હાથ હોય છે તેનું ભવિષ્ય કેવું રહે છે? બરાબર છે. જો હવે કલાત્મક હાથની આપણે વાત કરી લઈએ કે શબ્દની અંદર જ વાત આવી ગઈ કે ભાઈ કલા કારીગરી. હવે કલાત્મક હાથ શું છે? તો કે આપણને આ શરૂઆતથી હાથ આમ મૂકે વ્યક્તિ, એટલે ઘણી વાર આપણે લોકોને એટલી સૂજ અંતર સૂજ હોય, આપણે હાથ જોઈને કહે કે આ કલાકારનો હાથ છે. એટલે હાથના પ્રકારમાં પણ એવું એક પ્રકારનું લચીલાપણું હોય છે, એવો એક પ્રકારનો હાથ હોય કે આખો આપણને આમ પોઈન્ટેડ દેખાય, એ કલાત્મક પ્રકારનો હાથ હોય. તેનો હાથ, તેની ઉપરની સરફેસ, તેની ચામડી, તેના હાથની આંગળીઓ બધી એક લચીલા પ્રકારની અને શાર્પનેસ દેખાતી હોય. એમ કલામાં હંમેશા તેજ અને ધારદાર હોય, એટલે એ કલામાં જેમ પેઇન્ટરની પીંછીમાં શાર્પનેસ હોય, એવી આ હાથની પણ શાર્પનેસ દેખાય. એ બધા કલાત્મક હાથ ધરાવનાર લોકો મોટે ભાગે કલા ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકોના હાથ આ કલાત્મક હાથ ધરાવતા હોય છે. કલાની જેમ જ તેમના જીવનમાં પણ એવું કહેવાય છે કે મોટામાં મોટી જો કોઈ વાત હોય કે અંતર સૂજથી તે પોતાનું જીવન જીવતા હોય છે, કાર્ય કરતા હોય છે. રેર ઓફ રેર જો કલા ક્ષેત્રમાં ન હોય તો પણ તે કલાકારી જીવન તો જીવતા જ હોય છે, ક્ષેત્ર બીજું હોય તો પણ કલાકારી કરતા હોય છે, શોખથી કંઈ ને કંઈ કાર્ય કરતા હોય, તેને ભલે તેઓ આજીવિકા નથી બનાવતા હોતા. પરંતુ હવે જે આ કલાકારી ક્ષેત્રની વાત કરીએ તો એવું કે કલા ક્ષેત્રમાં તે કાર્ય કરે અને ખંતથી કાર્ય કરે છે, પુષ્કળ મહેનત કરે છે, કાર્યને પૂર્ણ કરે ત્યારે જ તેઓ આનંદ અનુભવે છે. ત્યાં સુધી પૂરેપૂરી રીતે શારીરિક, માનસિક અને આત્મિક રીતે એ કાર્યમાં ઓતપ્રોત થઈ જનારા લોકો આ કલાત્મક હાથ ધરાવતા હોય છે. કલાના ક્ષેત્રમાં કોઈ પણ ક્ષેત્રમાં જાય તો તેને જીવનમાં યશ, માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે, આર્થિક મોટા લાભ થાય છે, ખૂબ જ ખ્યાતિને તેઓ પામે છે. એવું કહેવાય છે કે આ પ્રકારના લોકો વધારે વૈભવી જીવન જીવવાવાળા, મોસોક ભોગવવાવાળા, લોકો તરફથી પ્રેમ પામવાવાળા, પ્રેમ આપવાવાળા, આવા વિશેષ પ્રકારના, એવા કહી શકાય કે ભાઈ પ્રેમ આપવા અને પ્રેમ પામવાની ક્ષમતાવાળા, એટલે થોડા લચીલા પ્રકારના, સમય લોકો ઈચ્છે તે પ્રકારે જીવનારા, લોકોને ગમે તે પ્રકારનું કાર્ય કરનારા, લોકોને ખુશ કરવાવાળા, લોકોના હૃદયમાં જે જગ્યા પામવાવાળા, આવા બધા લોકોના હાથ એવું કહેવાય કે કલા જે દેખાય છે આપણને, કલાકાર પ્રકારના હાથ હોય છે, એટલે કલાત્મક હાથ હોય છે. અને આવા હાથ ધરાવનાર લોકો જીવનમાં ઉમદા જીવન જીવે છે અને પ્રસિદ્ધિને પામે છે. જીવનના અંત સુધી તેમની આ સૂઝ, અક્કલ, હોશિયારી, બુદ્ધિ, જ્ઞાન આ બધું રહે છે. લચીલાપણું હોવાને કારણે તેમનું શરીર શક્તિ જે કાર્યમાં વપરાય એટલી જ કામ લાગે. કોઈ મોટા એથ્લેટ કે એવી તેમની બોડી કોઈ એટલી તાકાતવર નથી હોતી, પરંતુ પોતાના કાર્યમાં કામ કરી શકે ઓછી શક્તિ હોવા છતાં મનની અથા શક્તિથી તેઓ કલાના ક્ષેત્રમાં કંઈ ને કંઈ ઊંચાઈઓને હાંસલ કરી શકે તેવા હોય છે. અને જીવનમાં દરેક પ્રકારે તેઓ સમય પ્રમાણે, તે સંજોગો પ્રમાણે બદલાઈ શકે છે, બદલી શકે છે પોતાના જીવનને, પોતાની જાતને, પોતાના દેખાવને, પોતાની કાર્યશૈલીને. આ બધી વસ્તુના ગુણ જેનામાં હોય છે તેવા લોકોના જ હાથ કલાત્મક પ્રકારના હોય છે. કલાકાર વ્યક્તિની વાત, જેમ કલાકાર આપણું મન હરી લે છે, ભરી લે છે અને ખુશ કરી દે છે, તેવું આ કલાત્મક જે હાથ ધરાવતા લોકો હોય તે પણ તમામ રીતે વ્યક્તિને મોહિત કરી દે, તેમની કલાથી તે મોહિત કરી જ દે છે. પણ તેમનું વ્યક્તિત્વ પણ એ પ્રકારનું હોય છે કે વ્યક્તિત્વથી પણ આપણે મોહિત થઈ જઈએ છીએ, આપણે તરત જ તેની તરફ આકર્ષાઈએ છીએ, એટલે લોકોને આકર્ષી શકે તેવી તેનામાં એક ગજબની શક્તિ હોય છે. એ આ કલાત્મક હાથ ધરાવતા લોકોની હોય છે, એટલે એ જ આ ગજબનું એક વ્યક્તિત્વ, ચુંબકીય વ્યક્તિત્વ આપે. જો બાળકોના હાથ આવા હોય તો તેમને આપણે આવા ક્ષેત્રોમાં જવા દેવા જોઈએ, આવા ક્ષેત્રો પસંદ કરવા જોઈએ,
અને તો એવું કહેવાય કે સુવર્ણમાં સુગંધ મળે છે અને જીવનમાં ચાર ચાંદ લાગે છે. વ્યક્તિ જેના માટે ઈશ્વરે ઘડી છે, બનાવી છે, તે વસ્તુમાં તે જાય, તે કાર્ય તે કરે, તો વ્યક્તિ ક્યાંય ને ક્યાંય પહોંચાઈ શકે છે, ચરમસીમાની ઊંચાઈઓ હાંસલ કરી શકે છે. જે કલાકારો એ કલાથી પોતાના ક્ષેત્રમાં ઊંચાઈઓ હાંસલ કરી છે, એવા કેટલાય લોકોના જીવનનો મેં અભ્યાસ કર્યો છે. તેમને કુંડળીઓ, તેમના હાથ, આ બધું એવું સૂચવી જાય છે કે હજારો વર્ષ પહેલાં ઋષિમુનિએ આ વાત કરી, એવું જ આ લોકોના જીવનમાં જે ચરમસીમાની ઊંચાઈઓ મળી છે. તો આવા બધી તેમની એવી એવી કહેવાય કે એવી ખૂબીઓ હતી, એટલે આવા ક્ષેત્રોમાં તેમને સફળતા મળી છે. તો ચોક્કસ કલાત્મક ઘાત હોય તેણે આ ક્ષેત્રો પસંદ કરવા અને તેમાં જીવનમાં સફળતા હાંસલ કરવી જોઈએ.